नमस्कार विद्यार्थी मित्रों, केम छो? मजा माने घरशाला बुनियादी शिक्षण विभाग की यूट्यूब चैनल में हूँ वकाणी मीरा आप सर्वे नु हार्दिक स्वागत करू छु। बाळ मित्रों, आपणे छेल्ले यूनिट 7 यूनिट 7 एनो अभ्यास कर्यो तो मैं छेल्ले तमने एक्सरसाइज करावी थी। आजे बाळ मित्रों आपणे यूनिट 8 छे जोवानु छे। तो जो यूनिट 8 एनु नाम छे अ वीक। वीक एटले अठवाडियो। वीक नो स्पेलिंग पण तमारे याद राखवानो WEEK। वीक एटले अठवाडियो। त्यार पछी याद राखो, हवे छे बाळ मित्रो तमारे शीखता पहेला आ एटली वस्तु छे याद राखवानी छे, याद पण राखवानी छे અને તમારે રફ નોટમાં આને બે વખત લખવાનું પણ છે। લખેલું આપણને વધારે યાદ રહે છે। તો જુઓ, વીક તો આ એનો ઉચ્ચાર છે। વીક એટલે અઠવાડિયું। વીક એટલે અઠવાડિયું। તો વીક નો સ્પેલિંગ WEEK। ત્યાર પછી સાત વારનું અઠવાડિયું બને છે। આપણે અઠવાડિયું એટલે તમને એમ થાય અઠવાડિયું એટલે કેટલા વાર? તો કે 8 વાર। ભાઈ આ ખોટી વાત છે, 8 નહીં 7 વારનું અઠવાડિયું બને છે। અઠવાડિયામાં 7 વાર હોય છે। તો 7 વારનું અઠવાડિયું, 7 વાર તો હાલો આપણે ખબર પડી કે 7 વારનું અઠવાડિયું, પણ 7 વાર કયા કયા? તો કે રવિવારથી શરૂ કરવાનું। રવિવાર, સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર, શનિવાર, બરોબર? આ 7 વારનું અઠવાડિયું કહેવાય છે। આપણે 7 વારના અંગ્રેજી નામ શીખીશું। આજે તમને બધાયને ગુજરાતી નામ તો આવડે છે, સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર, શનિવાર ને રવિવાર। પણ આજે આપણે એને અંગ્રેજી નામ, અંગ્રેજી ઉચ્ચાર શું થાય, અંગ્રેજી સ્પેલિંગ શું થાય એ હું તમને આજે શીખવવાની છું। તો આજે આપણે યુનિટ 8 શરૂ કરીએ। અવીક, આ એનો ઉચ્ચાર છે અવીક। અવીક એટલે થાય અઠવાડિયું। 7 વારનું અઠવાડિયું બને છે। તો જોઈએ આપણે આજે સ્પેલિંગ, પછી આને કહેવાય ઉચ્ચાર અને અર્થ। તો સૌથી પહેલા SUNDAY, સન્ડે એટલે રવિવાર। તમારે બધાએ રફ નોટમાં સાથે સાથે લખતું જવાનું છે અને બોલવાનું પણ છે। હું બે બે વખત બોલીશ। ફરીથી શરૂ કરીએ SUNDAY, સન્ડે એટલે રવિવાર। SUNDAY, સન્ડે એટલે રવિવાર। ત્યાર પછી બીજું MONDAY, મંડે એટલે સોમવાર। MONDAY, મંડે એટલે સોમવાર। TUESDAY, ટ્યુઝડે એટલે મંગળવાર। TUESDAY, ટ્યુઝડે એટલે મંગળવાર। ત્યાર પછી ચોથું WEDNESDAY, WEDNESDAY, વેનસડે એટલે બુધવાર। ફરી વખત WEDNESDAY, વેનસડે એટલે બુધવાર। પાંચમું THURSDAY, થર્સડે એટલે ગુરુવાર। મારી સાથે સાથે બોલજો તમે બધા THURSDAY, થર્સડે એટલે ગુરુવાર। ત્યાર પછી છઠ્ઠું FIRDAY, ફ્રાઈડે એટલે શુક્રવાર। FIRDAY, ફ્રાઈડે એટલે શુક્રવાર। ત્યાર પછી સાતમું SATURDAY, સેટરડે એટલે શનિવાર। ફરી એક વખત SATURDAY, સેટરડે એટલે શનિવાર। આ બધા બાળ મિત્રો મેં તમને અંગ્રેજીમાં સ્પેલિંગ, ઉચ્ચાર અને અર્થ વીકના મેં તમને શીખવાડ્યા, અઠવાડિયાના મેં તમને શીખવાડ્યા। તમારે બધાએ યાદ રાખવાનું છે, લખવાનું છે, પાકું કરવાનું છે અને વ્યવસ્થિત રીતે બધું ભણવાનું છે અને રફ નોટમાં લખજો।
ત્યાર પછી બાળ મિત્રો હજી થોડું રિવિઝન કરીએ આપણે સાત વારના નામ અઠવાડિયાના વાર નામ વીક છે એના નામનો હું તને તમને બધાને હજી રિવિઝન કરાવું જેટલું રિવિઝન થશે જેટલું તમે બોલશો એટલું તમને સરસ વધારે યાદ રહેશે તો જુઓ બાળ મિત્રો વીક વીક એટલે અઠવાડિયું હવે મેં તમને અલગ રીતે લખીને આપ્યું છે તમારે પણ આવી રીતે લખવાનું છે જો આ વીક છે એના બધા ભાગો આ બધા ભેગા મળે એટલે વીક સાત વારના નામ ભેગા મળે એ વીક થાય તો SUNDAY સન્ડે એટલે રવિવાર SUNDAY સન્ડે એટલે રવિવાર ત્યાર પછી MONDAY મંડે એટલે સોમવાર MONDAY મંડે એટલે સોમવાર ત્યાર પછી TUESDAY TUESDAY ટ્યુઝડે એટલે મંગળવાર ટ્યુઝડે એટલે મંગળવાર ત્યાર પછી WEDNESDAY WEDNESDAY વેનસડે એટલે બુધવાર વેનસડે એટલે બુધવાર ત્યાર પછી THURSDAY THURSDAY થર્સડે એટલે ગુરુવાર થર્સડે એટલે ગુરુવાર ત્યાર પછી FRIDAY FRIDAY ફ્રાઈડે એટલે શુક્રવાર ફ્રાઈડે એટલે શુક્રવાર ત્યાર પછી SATURDAY SATURDAY સેટરડે એટલે શનિવાર સેટરડે એટલે શનિવાર બાળ મિત્રો જો અમે તમને અહીંયા સ્પેલિંગ ભૂલીને બતાવ્યા પણ તમે SUNDAY આખું એવી રીતે યાદ રાખવાની ટ્રાય કરશો તો તમને એમાં સફળતા મળશે નહીં પણ હવે હું તમને વ્યવસ્થિત રીતે શીખવાડું કે થોડા સ્પેલિંગ હોય એના કટકા પાડવાના અને યાદ રાખવાનું છે સૌથી પહેલું સન્ડે ની વાત કરીએ તો આપણે જો આ ત્રણ પેલા બોલવાના પછી આ ત્રણ છે એ મૂળાક્ષર બોલવાના છે તો જુઓ SUNDAY થઈ ગયું SUNDAY આવી રીતે બોલવાનો એટલે તમને વ્યવસ્થિત રીતે યાદ રહી જશે SUNDAY સન્ડે એટલે રવિવાર ત્યાર પછી મંડે ને કઈ રીતે બોલવાનો તો કે MONDAY ત્રણ ત્રણ ના ભાગ પાડવાના છે તો હું અહીંયા લીટી કરું MONDAY મંડે એટલે સોમવાર બાળ મિત્રો તમે આવું દોરો ત્યારે તમારે બધાએ પણ આવી રીતે નીચે નીચે લીટી કરવાની છે જેથી કરીને તમને યાદ રહે કે જ્યારે પાકું કરો ત્યારે તમારે ત્રણ ત્રણ મૂળાક્ષર લેવાના છે ત્યાર પછી ત્રીજું TUES આ ચાર મૂળાક્ષર લેવાના છે TUES પછી છેલ્લે DAY ટ્યુઝડે એટલે મંગળવાર તો આમાં આ રીતે ભાગ પાડવાના છે TUESDAY ટ્યુઝડે એટલે મંગળવાર ત્યાર પછી આના ભાગ પાડીએ WED આ ત્રણ સાથે બોલવાના પછી NES આ ત્રણ સાથે
પછી સેટરડે એટલે શનિવાર સેટરડે એટલે શનિવાર જો અમે તમને અહીંયા જે ભાગપાડીને સ્પેલિંગ યાદ રાખતા શીખવાડ્યા છે જો તમે એ જ રીતે સ્પેલિંગ પાકા કરવાની ટ્રાય કરશો ને તો તમને બધાયને વ્યવસ્થિત યાદ રહી જશે ભૂલાશે નહીં હવે પછી આની એક્સરસાઇઝ આ વીકની એક્સરસાઇઝ છે એ હું આવતા લેક્ચરમાં મૂકીશ થેન્ક યુ